હવે સમાચાર સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના 150 નવા કેસ સામે આવ્યા છે, જેમાં શહેરના 105 અને જિલ્લાના 45 કેસ સામેલ છે. તો બીજી તરફ કોરોનાથી 2 દર્દીના મોત થયા, જ્યારે છેલ્લા 24 કલાકમાં સારવાર બાદ 152 દર્દીઓને રજા અપાઈ, જેમાં રાજકોટ શહેરમાંથી 170 અને જિલ્લામાંથી 35 દર્દી સાજા થયા. રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓ સાથે દુર્વ્યવહારનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો. સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું કે કેટલીકવાર દર્દીઓ અફવાનો શિકાર બનતા હોય છે અને રાજકોટની ઘટનામાં પણ કંઈક આવું જ થયું છે. નાયબ મુખ્યપ્રધાને સ્પષ્ટતા કરી કે દર્દીઓને માર મારવામાં નહોતો આવ્યો, પરંતુ સનેપાત ધરાવતા દર્દીને પકડવા માટે પ્રયાસ કરાયો હતો. જામનગર એલસીબીના પીએસઆઈને પોલીસ મથકમાં આરોપીઓને વીઆઈપી સુવિધા આપવી ભારે પડી. ધ્રોલ હત્યા કેસના આરોપીઓને વીઆઈપી સુવિધા આપવા બદલ જામનગર એલસીબી પીએસઆઈને રેન્જ આઈજીએ સસ્પેન્ડ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે ધ્રોલમાં થયેલી હત્યા કેસના આરોપીઓને કસ્ટડીમાં રાખવાને બદલે પીએસઆઈએ ઓફિસના એસી રૂમમાં ઉંઘાડ્યા અને જેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેના આધારે રેન્જ આઈજી દ્વારા પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના ઢેઢુકી ગામ પાસે નિષ્ફળ જતા 25 વર્ષીય ચંદુભાઈ ખમાણી નામના યુવા ખેડૂતે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવી દીધું. મૃતક યુવકે 10 વીઘામાં તલ પાકનું વાવેતર કર્યું હતું, જે પાક નિષ્ફળ જતા ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ. મહત્વનું છે કે છેલ્લા 4 દિવસમાં એક જ ગામમાં આ પ્રકારનો બીજો બનાવ બન્યો છે. આ ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો. સુરેન્દ્રનગરમાં માલધારીઓએ ભૂમાફિયાઓ સામે અવાજ ઉઠાવ્યો છે. સૌથી વધુ ગૌચર જમીન ધરાવતા સુરેન્દ્રનગરના માલધારીઓનો આરોપ છે કે ગૌચરની જમીન પર ગેરકાયદે કબજો કરાયો છે, જેના પગલે પશુધનનો ઘાસચારો છીનવાયો છે. ત્યારે લખતરના માલધારીઓએ ગૌચર પર થયેલા દબાણ મુદ્દે મામલતદારને આવેદન આપ્યું, ગૌચરની જમીન ખાલી કરાવવા માંગ કરી. લખતરના પશુપાલકોની ફરિયાદ છે કે સરકારી ગૌચરની જમીન પર કેટલાક તત્વો દ્વારા ગેરકાયદે કબજો કરાયો છે અને ભૂમાફિયાઓ જમીન પચાવી પાડી છે, જેના કારણે પશુઓ માટેના ઘાસચારાની અછત સર્જાઈ છે. ત્યારે જો સરકારી ગૌચરની જમીન મુક્ત નહીં કરાવાય તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પશુપાલકોએ ઉચ્ચારી છે. જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં વીજ કરંટ લાગતા એક બાળકનું મોત નિપજ્યું છે. મૃતક 12 વર્ષીય મુજાહિદ યુસુફ મોરવાડિયા પતંગ લેવા ગયો હતો. વીજ વાયરમાં ફસાયેલો પતંગ તો ન નીકળ્યો, પરંતુ કરંટ લાગતા 12 વર્ષીય બાળક ઘટના સ્થળે જ ભડથું થઈ ગયો. આ દુર્ઘટનાની જાણ થતા જ પીજીવીસીએલે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દીધો છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં મગફળીના પથારા પલળી ગયા છે, તો પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ ધોવાઈ ગયો. મગફળીનો પાક ઓછો ઉતરતા ચાલુ વર્ષે ખેડૂતોની આર્થિક સ્થિતિ કંગાળ થઈ ગઈ છે. જગતના તાતને ચાલુ વર્ષે પશુઓના નિભાવ માટે ઘાસ પણ ખરીદવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જામનગર શહેરથી નજીક આવેલા ગામમાં રસ્તાને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. નાઘેડી ગામમાં જવા માટેનો મુખ્ય માર્ગ કેટલાય સમયથી ન બનતા સ્થાનિકો પરેશાન છે. ગામની આશરે 7000ની વસ્તી અને 400 જેટલા નાના મોટા ઉદ્યોગો આવેલા છે. ગામથી શહેર તરફના માર્ગનો દરરોજ હજારો લોકો ઉપયોગ કરે છે. આ માર્ગ મંજૂર થયો છે, પરંતુ લાંબા સમયથી બન્યો જ નથી, જેને પગલે હવે સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઐતિહાસિક યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટ વિશ્વના 25થી વધુ દેશોમાં સફર. બ્રિટિશ રોયલ નેવલ આર્મી અને ભારતીય નૌસેનાનો અભિન્ન અંગ રહેલું આ જહાજ, આ ઐતિહાસિક યુદ્ધ જહાજ ભારતીય નેવીમાંથી સેવાનિવૃત્ત થયું છે. ભાવનગરના અલંગ બંદર પર યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટને ભાંગવામાં આવશે. આઈએનએસ વિરાટ મુંબઈના નેવલ ડોકયાર્ડથી પોતાની અંતિમ સફરે ભાવનગરના અલંગ બંદરે પહોંચ્યું.